सब्सक्राइब करो आ चैनल ने। बेटा हितार्थ, बा, आई, अम्मी, अम्मा, आ बधा शब्दो छे ने धीरे धीरे लुप्त थई रह्या छे। આજનું જનરેશન મોમ, મમ્મી, મમ્મા આ બધા શબ્દો વાપરતું થઈ ગયું છે, પણ હું આજે પણ મારી મમ્મીને બા કહીને જ બોલાવું છું, કારણ કે બા જેવો ગળચટ્ટો અને મા જેવો મધમીઠો શબ્દ એકે નથી। આઈ થિંક તું ભૂલી ગયો છે કે પપ્પાજીના ગુજરી ગયા પછી મમ્મીજી એક મહિનો આપણા ઘરે ને એક મહિનો તારા ભાઈના ઘરે રહે છે, ને આપણા અહીંયાનો એક મહિનો હમણાં જ પતાવીને 10 દિવસ પહેલા જ અહીંયાથી ગયા છે, એટલે હવે પાછા અહીંયા આવવામાં 20 દિવસની વાર છે। 20 દિવસ જલ્દી પતે તો સારું। હા શું કા? મને બાના હાથની દાળની બહુ યાદ આવે છે। દરેક વર્નો એક પ્રોબ્લેમ હોય છે। શું? બાના હાથની દાળ નથી ભૂલાતી આમ નથી નહીં। સમીર, હા પ્લીઝ એક કામ કરને, તારા ભાઈને ફોન કરીને કહી દે ને કે મમ્મીજીને કાયમ માટે એમના ઘરે જ રાખી લે। શું? એટલે તારી મમ્મીનો ફોન આવ્યો તો ને, તો એ જ મને કહેતા હતા કે અંજલિ બહુ તમારું એવું ધ્યાન રાખે છે, એવું ધ્યાન રાખે છે। અરે તો મારી બા ટોંટ મારતી હતી। બારાખડી, બાને બારાખડી નહોતી આવડતી, પણ જ્યારે એને સમજાયું કે તમને બંને ભાઈઓને બેન નથી, ત્યારે એ બની ગઈ તમારા હાથની રાખડી। બા વત્તા રાખડી ઇઝ ઇક્વલ ટુ બારાખડી। બેટા એકવાર મા બધો ને પછી કશું શીખવાની જરૂર ના પડે, બધું આપમેળે જ આવડવા લાગે। સવારે જય શ્રી કૃષ્ણ બા, જીવ તો રે, પગે લાગુ એટલે તું બે વાર પગે લાગીશ। એક પ્રોબ્લેમ છે મમ્મીના ગોઠણની ઢાંકણીમાં, મમ્મીજીના બંને નીનું રિપ્લેસમેન્ટ કરાવવું પડશે, એટલે ઓપરેશન, અને ઓપરેશનનો ખર્ચો ડોક્ટરે 10 લાખ કીધો છે। 10 લાખ? અરે 10 લાખ હોય કે 20 લાખ, આપણે મમ્મીજીનું ઓપરેશન કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાંથી જ કરાવશું। હા શું 5-સ્ટાર હોસ્પિટલ છે ખબર છે તમને? અરે જમવાનું તો એટલું ટોપ ક્લાસ મળે છે ત્યાં। ઓહો, આપણે બંને હો સાસુ ને બહુ ત્યાં 10 દિવસ ખાઈ પીને જલસા જ કરીને આખશું, મમ્મીજી બહુ મજા પડશે। જલસા ભારે પડી જશે ભાભી। શું કામ? મમ્મીજીનું મેડિક્લેમ છે? હતું, મમ્મીનું મેડિક્લેમ હતું। એટલે એમ કે ગયા વર્ષે પ્રીમિયમ ભરવાનો વારો સમીરનો હતો અને પ્રીમિયમ ભરવાનું ભૂલી ગયો, ને એમાં એવા પોલિસી લેપ્સ થઈ ગઈ છે। તું ભૂલી ગયો? નહીં નહીં બા, જો મારે મારે પ્રીમિયમ ભરવું નહોતું, એવું નહોતું બા। વાત શું છે, એક વાત છે, એ વખતે આ થોડો કેચમાં હતો બા, એક સિરિયલનું પેમેન્ટ આવવાનું હતું, ચેક જ આવે નહીં બા। વા ઉપરથી મારે હિતાર્થની ફી પણ ભરવાની હતી બા। બા સાચું કહું છું, ધ્યાન બહાર નીકળી ગયું બા, આઈ એમ સોરી બા। ચાલ કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં મકુબા જી, કોઈ ટ્રસ્ટની હોસ્પિટલમાં ઇન્ક્વાયરી કરજો। અમે ઇન્ક્વાયરી કરી આવ્યા છીએ। એટલે તમે લોકો ઓલરેડી ઇન્ક્વાયરી કરીને જ અહીંયા આવ્યા છો? જે દિવસે મમ્મી જે MRI કરાવ્યો અમને તો એ જ દિવસથી ડાઉટ હતો કે મમ્મીજીના બંને નીનું રિપ્લેસમેન્ટ કરાવવું જ પડશે, એટલે અમે બધી ટ્રસ્ટી હોસ્પિટલમાં ઇન્ક્વાયરી કરી લીધી, પણ બધે જ એક એક વર્ષનું વેઇટિંગ છે। અરે ઓપરેશન આ જ મહિનામાં કરવું પડશે એવું ડોક્ટરનું કહેવું છે, તો કરાવશે સમીરભાઈ? અરે અમે શું કામ? પ્રીમિયમ ભરવાનું તમે લોકો ભૂલી ગયા હતા, અમે નહીં। અને દુનિયાનો નિયમ છે કે જે ભૂલ કરે એ ભોગવે, તો હવે ભોગવો તમે લોકો। કમાલ કરે છે અંજલિ તું, અરે 20,000 રૂપિયા ભરવાનું ભૂલી ગયા હતા, એમાં કઈ 10 લાખ રૂપિયાની સજા હોતી હોય? મમ્મીજી જોઈ રહ્યા છો ને તમે, આ ક્યાંનો ન્યાય છે મમ્મીજી? હવે તમે શેના મૂંગા બેઠા છો મમ્મીજી, કઈ બોલો તમે, આ ક્યાંનો ન્યાય છે? બસ બંધ કરો ભાઈ, મેં તો ફક્ત સજેશન આપ્યું છે, બાકી પછી મમ્મીજી જાણે ને એમના બે દીકરાઓ જાણે, માલા કાય કાય કાય
નીકળશે નહીં એ કામાવર સલા નીઘા હતા ઓ આપના પણ નીઘા હતા મારે પાર્ટીમાં જવાનું છે મમ્મીજી જય શ્રી કૃષ્ણ ચલ બાપ મારે પણ શૂટિંગ પર જવાનું મોડું થાય છે ટિફિન લઈ જા જો બાપ હું મારી છું તને જય શ્રી કૃષ્ણ ભાભી આ તમારા બંને દીકરાઓ વહુ ઘેલા થઈ ગયા છે વહુ ઘેલા તમારે ઢાંકણી નહીં દીકરાઓને રિપ્લેસ કરવાની જરૂર છે નહીં 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 ભાભી એવું જ છે માન્યું માન્યું કે હમણાં એ બેઉ જણનો હાથ થોડો ખેંચમાં હશે માન્યું પણ અહીંયા આગળ સવાલ પૈસાનો નથી સવાલ દાનતનો છે દાનત હોય ને તો પાણીથી એ દીવા પ્રગટે છોડો એ બધું ભાભી મારી પાસે થોડીક મારી મરણ મૂડી પડી છે તમે ના એ મારાથી ના લેવાય એ તમારી મરણ મૂડી છે અરે ભાભી મારી મરણ મૂડી જો કોઈને જીવાડવામાં કામ લાગે ને તો એ જ મરણ મૂડી મહામૂલી મૂડી બની જાય ગુડ મોર્નિંગ મેડમ ભાભી પુરુષના અવાજમાં નહીં સ્ત્રીના અવાજમાં બોલ હું બોલે આવો ને આવો મહેતા સાહેબ આવો કેમ છો મેડમ મજામાં ભાભી આપની ઓળખાણ નહીં પડી તમારા ભાઈ જે કંપનીમાં કામ કરતા હતા ને ત્યાંના લીગલ એડવાઇઝર છે તમે શું લેશો ચા ચા જ પડી ઠંડી થઈ ગઈ મારે નથી પીવી ફેંકી દેવી પડશે એમને પીવડાવી સોરી મજાક કરે છે મેડમ મારે તમારી સાથે વાત કરવી છે એકાંતમાં હા તો કરો હું અહીંયા જ બેઠો છું મેં કહ્યું એકાંતમાં મકુભા ઘરના જ માણસ છે નો પ્રોબ્લેમ મકુભા હા પાણી હા હા હમણાં લઈ આવ હમણાં લઈ આવું પાણી ઠંડુ કે ગરમ સાદુ કેમ છે મેડમ તમારી તબિયત ઠીક છે પાણી મકુભા હા ટ્રે હે તમે તમે ગ્લાસ પકડો હું ટ્રે લઈ આવું હા નેક્સ્ટ ટાઈમ આવશો ને ત્યારે ગ્લાસની જગ્યાએ ટ્રે આપીશ તો નો પ્રોબ્લેમ મેડમ તમને તો ખબર જ છે કે દિવેચા સાહેબે અમારી કંપની પાસેથી લોન લીધેલી હાઉસિંગ લોન હા બે ઘર માટે લીધી હતી એકની તો પૂરી થઈ ગઈ છે હવે બીજા ઘરની બાકી છે નહીં નહીં મેડમ તમારે કંઈક ભૂલ થતી લાગે છે એ બીજા ઘરની લોન તો ક્યારની બે મહિના પહેલાં જ ચૂકવાઈ ગઈ છે અને લોન સેટલમેન્ટનું સર્ટિફિકેટ તમારા નાના દીકરા શેખર દિવેચાના કાંદીવલીવાળા ઘરના એડ્રેસ પર પોસ્ટ પણ કરી દીધું છે એટલે અંજલિ અને શેખર જૂઠું બોલ્યા શું થાય મેડમ એની પ્રોબ્લેમ નહીં નહીં તમે આજ કહેવા આવ્યો છો નહીં નહીં મેડમ આ તો હું તમને ફોન કરીને પણ જણાવી શક્યો હોત પણ હું તમને કંઈક આપવા માટે આવ્યો છું જી દિવેચા સાહેબે જ્યારે કંપની પાસેથી લોન લીધેલી ત્યારે એમણે એમના એફડી બોન્ડ શેર સર્ટિફિકેટ આ બધા જ પેપર્સ કંપની પાસે ગીરવી મૂકેલા પણ હવે એ લોનની ભરપાઈ થઈ ગઈ છે તો કંપની આ બધા જ પેપર્સ તમને પાછા આપવાનો હુકમ કર્યો છે આ બધા પેપર્સ કંપની પાસે હતા એ મને યાદ જ નહોતું નો પ્રોબ્લેમ મેડમ મેડમ આ પેપર પર સાઈન કરી આપો કે તમને બધા જ ડોક્યુમેન્ટ્સ મળી ગયા હા બીજી એક અગત્યની વાત મેડમ જી તમને તો ખ્યાલ જ હશે કે દિવેચા સાહેબ ગુજરી ગયા એના એક વર્ષ સુધી તેઓ કંપનીના સીઈઓ રહેલા જી અને એક વર્ષ દરમિયાન એમણે કંપની તરફથી જેટલી પણ ડીલ ક્રેક કરી કંપનીને જેટલો પણ પ્રોફિટ થયો એ પ્રોફિટના 20% કંપનીએ તમને આપવાનું નક્કી કર્યું છે 20%
લો ભાભી, તમારા ઢાકણીના ઓપરેશનનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. સાહેબ, આમ લગભગ કેટલી રકમ હશે? અમે કલ્પના પણ ન કરી શકો એટલી. એફડી, બોન્ડ, શેર સર્ટિફિકેટ પ્લસ આ 20%, આ બધું મળીને કેટલી રકમ થાય એનો અંદાજો પણ તમને નહીં હોય. નહીં તો પણ સાહેબ, આમ અપ્રોક્સિમેટલી એટલે અંદાજ આમ લગભગ આમ કેટલી આમ હશે? આમ કે સોરી, ઓફિશિયલી તો હું તમને નહીં કહી શકું, પણ મારા અને દિવેચા સાહેબના રિલેશનને ધ્યાનમાં રાખીને ઓફ ધ રેકોર્ડ જઈને હું તમને લખીને જણાવી શકું એમ છું. ભલભલાના હાથ ધ્રુજી જાય ને એટલી મોટી રકમ છે આ, હું જાણું છું. પણ આ બધી જ રકમ તમારી છે મેડમ. આ ફાઇલ પર સહી કરીને આ ફાઇલ ઓફિસે મોકલાવી દેજો. 2 દિવસમાં બધી જ રકમ તમારા અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. હેવ અ નાઇસ ડે મેડમ. દેખાડો દેખાડો ભાભી, શું લખ્યું છે? આટલી મોટી રકમ જોઈને તો કોઈ પણ માણસ મારી જેમ વાઇબ્રેટિંગ મોડ પર અને તમારી જેમ સાયલેન્ટ મોડ પર જતું રહે. આને કહેવાય ઈશ્વરની ધમાલ. ઉપરવાળો જ્યારે પગ છીનવી લેતો હોય છે ને ત્યારે ઉડવા માટે પાખો આપી દેતો હોય છે એ આનું નામ. ભાભી, તમારા દીકરાઓના પગ નીચેથી જમીન સરકાવવાનો વારો હવે આવી ગયો છે. હવે મૂકી દો બધી બીક, કારણ કે ખુદ ઈશ્વરે કરાવ્યા છે શુકન ખાઈને છી. અને હા ભાભી, આ વાતની જાણ જો તમારા દીકરાઓને થઈ છે ને તો તમને દ્વારકાધીશના અને મારા મિત્ર દ્વારકાના સંગ. હાલો ભાભી, કરો હસ્તાક્ષર અને બદલો તમારા જન્માક્ષર. હેલો એવરીબડી. ઓ ભાઈ, આમ બારણા ખુલ્લે જોઈને ગરબા છે ને ચાલે આવો છો? આ લગનની વાડી છે ને નીચે જઈને જમણી બાજુ છે, જાઓ. જો બારણા છે ને ખુલ્લા રાખીને આવે છે, આ કોઈ બે ઘૂસી આવે છે ઘરમાં કાઢવા. અરે હું છું મક્કુ કાકા. મક્કુ કાકા? તમે? મક્કુ કાકાના ગળામાં હાર? મારી ધારણા સાચી પડી. જો જો પૂછ પૂછ, એમના ગળામાં હાર શેનો છે? મક્કુ કાકા, તમારા ગળામાં હાર શેનો છે? આ હાર નથી, મારી જીત છે. તમે અને મમ્મીજી? અમારા બંનેની જીત છે. અરે આ તો મમ્મીનો અવાજ છે, પણ આ મેક કોણ છે? હું મક્કુનું મેક. આઈ મેક. તમે મને એકલા મૂકીને કેમ આવી ગયા અહીં? ડાક પડી જશે. ઓહો, હેર કલર કરાવીને આવ્યા છો ને? શરમ આવે છે જરાય આ ઉંમરે આવા વેશ કાઢવામાં? કેમ, હું નહીં કરી શકું? તારી મમ્મી કરે છે ને? તારી મમ્મી કરે તો રાસલીલા, હું કરું તો કેરેક્ટર ઢીલા. હા, મમ્મી કરે તો ભવાય ને સાસુ કરે એ ભવાનો. તમે દેખાડો. ઇમિટેશન જ્વેલરી. ના, સાચું છે.
રિયલ ડાયમંડ 4 કેરેટ સોનું 7 તોલા 4 તોલા 3 તોલા 6 તોલા આટા બોલા કાય બોલા શું જીમી છું માર્ક જેકોબ્સ રોલેક્સ અને લોય મિઠો શું થયું શું થયું શું થયું શું થયું તમે કહ્યું ને હમણાં લોહી નાખો તો ઢોળાયું શું બેગ પર્સની બ્રાન્ડ છે લોય મિઠો લોય મિઠો હવે મારો વારો અરમાની ગુચ્ચી આ પણ ગુચ્ચી જોઈએ લુચ્ચી આ પણ ગુચ્ચી રેબેન આઈફોન 8 પ્લસ રાડો રાડો જોયું મેં નહોતું કહ્યું આ જોઈને બંને જણીઓ પાડશે રાડો આ બંને જણીઓને અહીંયાથી બહાર કાઢો ઇનફ મકુ કાકા ઇનફ મમ્મી તું ક્યાં જતી રહી હતી 20 દિવસથી તે એક ફોન પણ નથી કર્યો તો શું અમે કેટલા ડરી ગયા હતા કેટલા ગભરાઈ ગયા હતા અમે લોકો બા બા તારી લાકડી ક્યાં છે બધાને સાડી દેખાઈ વાળ દેખાયા ઘરેણા દેખાયા તું એકલો જ છે જેને લાકડી વગરની બા દેખાઈ લાકડી વગર તારી બા ફાકડી થઈ ગઈ છે આચો જોયું હું ઢાકણીનું ઓપરેશન કરાવીને આવી છું સેન્ટ પીટર્સ હોસ્પિટલ ન્યુયોર્કમાં ન્યુયોર્ક યસ ન્યુયોર્ક એટલે મમ્મી તું અમેરિકા ગઈ હતી એ પણ એકલા એકલા જઈ આવ્યા ના મેક્સ સાથે હતા ને અમે બંને જણા ગયા હતા અરે અમે બે જણા અહીંયાથી ગયા બિઝનેસ ક્લાસમાં ન્યુયોર્ક એરપોર્ટ ઉતરી અને ત્યાંથી ગયા સીધા હોસ્પિટલ લિમોઝિનમાં શું હોસ્પિટલ હતી શું હોસ્પિટલ હતી અરે ગોરી ગોરી નર્સ ટૂંકા ટૂંકા વાળ ટૂંકા ટૂંકા ફૂલ સ્કર્ટ મને તો હોસ્પિટલ એટલી ગમી ગઈ એટલી ગમી ગઈ આમણે મને કહ્યું કે મેક તમારે પણ અહીંયા રહેવું હોય તો તમે પણ કરાવી નાખો એકાદું ઓપરેશન જરૂર નહોતી જરૂર નહોતી તો એ બંને ઢાંકણીઓ રિપ્લેસ કરી નાખી શું છે ભવિષ્યમાં પછી પ્રોબ્લેમ જ ન થાય ને તમે પણ શું સમીર શું જોઈ રહ્યો છે તને જોઉં છું બા તને લાકડી વગર હડતા ફરતા જોઉં છું તું કમાલની ફટાફટ દાદરા ચડી ગઈ ને બા હવે છે ને તારે કોઈને ઓશિયાળા નહીં રહેવું પડે ને બહુ સારું કર્યું ત્યાં ઓપરેશન કરાવવાનો નિર્ણય લઈ લીધો નિર્ણય લેવો પડ્યો દીકરા નિર્ણય લેવો પડ્યો તારી વાત સમજી ગઈ તમારા સપના પૂરા કરવા માટે હું રસોડે બંધાઈ ગઈ હતી એમાં મારી જિંદગી રંધાઈ ગઈ હતી તમે સ્કૂલ જતા ત્યારે ટાઈમ ટેબલ પ્રમાણે તમારા ચોપડા ભરતી હતી ને હવે મારી જાતને ગોઠવીને મારું આખું લાઈફનું ટાઈમ ટેબલ બનાવ્યું છે મેં આજથી રોજ હું વોક પર જઈશ અત્યાર સુધી હસવા માટે કારણની જરૂર પડતી હતી હવે કારણ વગર હસવા માટે લાફ્ટર ક્લબમાં જઈશ અને સવાર સાંજ સ્વિમિંગ સ્વિમિંગ હવે મરતા પહેલા તરતા શીખી જવું છે અત્યાર સુધી તળાવ બનીને જીવતી હતી હવે નદી બનીને વહેવું છે સારું મરવા માટે સારું જીવવું છે મરે તારા દુશ્મન બા પણ તારો કોન્ફિડન્સ લેવલ આમ ગજબનો વધી ગયો છે આ કોન્ફિડન્સ મને આવ્યો અમેરિકાના ટાઈમ સ્ક્વેર પર ત્યાં એક 80 વર્ષની ડોસીને
ડાન્સ કરતા જોઈ. ઘર, પરિવાર, સમાજ, દુનિયાની પરવા કર્યા વગર મુક્ત મને નાચી રહી હતી, પોતાની જિંદગી માણી રહી હતી. ત્યારે મેં મારી જાતને કહ્યું કે મંગળા, દીકરાઓ પાછળ ડાન્સ કરવામાં તે ઘણી નવરાત્રી મિસ કરી છે. હવે ગર્ભે પણ ઘૂમવું છે અને આખી દુનિયામાં ભમવું છે. આ ભમવા પરથી યાદ આવ્યું, એ ભમ ચકડી હટ. આપણી વર્લ્ડ ટૂરની ટિકિટો બુક કરાવી લો. હા, કરાવી દો. હા, અહીંયાથી આપણે સૌથી પહેલાં જઈશું ઓસ્ટ્રેલિયા, ત્યાંથી ન્યૂઝીલેન્ડ, ત્યાંથી ફિજી અને ત્યાંથી ડાયરેક્ટ અમેરિકા વાયા પાવાગઢ. હા, અમેરિકા ભમીને હવે ઓછું પડ્યું લાગે છે. નહીં, હવે નીકળવું છે વર્લ્ડ ટૂર કરવા. આમાં આવો તમે જરા, ને હવે શાંતિથી વાત કરવા દેજો સાસુ અને વહુને. હા, તારે મારી સાથે વાત કરવી છે. હા મમ્મીજી, અત્યાર સુધી હું તને કહેતી હતી કરુણા મારી સાથે વાત કર વાત કર, પણ તારી પાસે સમય નહોતો. હવે મારો સમય આવ્યો છે અને તારે મારી સાથે વાત કરવી છે. હે, બસ મમ્મીજી, હું એમ કહેતી હતી કે બોલવાનું કહ્યું. હવે બોલ. હે મમ્મીજી, હું એમ કહેતી હતી કે તમે જે આ બધા પૈસા વેડફી નાખ્યા, ચાલો કઈ વાંધો નહીં, ગયા એ ગયા. તમારી આ સાડી, ચપ્પલ, બેગ એ બધું અંજલિને કામ આવી જશે, દાગીના હું રાખી લઈશ. પણ મમ્મીજી, હવે પૈસા વાપરવાનું બંધ. શું છે ને, અમારા પપ્પાજી આ પૈસા બહુ મહેનત કરીને કમાવ્યા છે, એટલે હવે જે પૈસા બચ્યા છે ને એની આપણે એફડી બનાવશું. બસ એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. પણ તમને લોકોને કઈ રીતે ખબર પડી કે મારા મિત્ર દ્વારકાના પૈસા અમને મળ્યા છે? મકુ કાકા, તમે તો ઈચ્છતા જ હતા ને કે અમને આ વાતની ક્યારે ખબર જ ન પડે. પણ શું છે ને કે તમારા નસીબ થોડા ખરાબ નીકળ્યા. સમીરભાઈના કયા મુજબ તમે કેમેરા ઓન તો કરી નાખ્યો પણ એને બંધ કરવાનું ભૂલી ગયા. એટલે તમારી મમ્મીજી અને મિસ્ટર મહેતા વચ્ચે જે કંઈ વાતચીત થઈ એ આ બધી જ કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ. તમે ને મમ્મીજી તો થઈ ગયા છું, પણ આ કેમેરો અહીંયા રહી ગયો. આને કહેવાય બેડ લક ખરાબ. ચાલું, નસીબ ખરાબ હોય ને ત્યારે ઊંટ પર બેઠા હોય ને તો એ કૂતરું કૂદકો મારીને કરડી લે, એ આનું નામ. સોરી બાબુ, ભૂલચૂક લેવી દેવી મકુ કાકા. મમ્મી, હું શું કહું છું, એ દિવસે મિસ્ટર મહેતા જે આમ આંકડો લખીને ગયા છે ને, એ બધા જ પૈસા આપણે પ્રોપર જગ્યાએ ઇન્વેસ્ટ કરવા જોઈએ. શું છે કે ભવિષ્યમાં કામ લાગે ને. કોના ભવિષ્ય માટે? હું તમારા ભવિષ્ય માટે મારો વર્તમાન શું કામ બગાડું? આજે ઉંમરના જે પડાવ પર હું છું ત્યાં આવતી દરેક ક્ષણ મારા માટે ભવિષ્ય સમાન છે. આજે હું 60 વર્ષની થઈ, સેન્ચુરી પૂરી કરવા 40 વર્ષ જીવું અને જીવનના દરેક કલાકે 10,000 વાપરું તો પણ મરતી વખતે હું કરોડપતિ હોઈશ. એટલા રૂપિયા મુકતા ગયા છે તમારા પપ્પા. ઓર કલાક 10,000 રૂપિયા? ઓહો, કે બોલો, આ ડોબીએ કેલ્ક્યુલેટર કાઢ્યું. ગણ નહીં, ગણ નહીં. 80 કરોડ મુકતા ગયા છે તમારા પપ્પા. 80 પર 7 મીંડા, 80 કરોડ. અને સમીર શેખર, તમને ખબર છે ઓપરેશન થયા બાદ સૌથી પહેલું કામ મેં શું કર્યું? મક્કુ કાકા સાથે લગ્ન કરવાનું. શું બોલી તું? હું મક્કુભા સાથે લગ્ન શું કામ કરું? એ તો તમને ખબર મમ્મીજી, આ મક્કુ કાકાના ગળામાં હાર જોઈને કોઈને. બસ, એ કક્ષા આગળ નહીં બોલતી.
અરે આ હાર તો મારા નાના નાની પાર્કના મિત્રો અમે લોકો અમેરિકાથી આવ્યા એટલે એરપોર્ટ પર મને પહેરાવ્યો હતો ને તમને લોકોને એમ લાગ્યું કે એક મિનિટ ભાભી આ લોકોની ચોરી પકડાઈ ગઈ યાદ છે એ દિવસે આ બંને જણીઓ મારા લગ્ન કરાવવાની વાત કરતા હતા કહેતા હતા કે અમે લોકોએ છોકરી ગોતી રાખી છે એ છોકરી બીજી કોઈ નહીં પણ તમે આ બંને જણીઓ તમારી સાથે મારા લગ્ન કરાવવા માંગતા હતા ભાભી આ બંને જણીઓને એક રૂપિયો નહીં આપતા આ બંને જણીઓને નહીં આને આને નહીં આપતા એક પણ રૂપિયો ભાભી મમ્મીજી સાચું કહું છું આખો પ્લાન અંજલિનો જ હતો એને જ મને કહ્યું હતું મમ્મીજી કે એક વાર તમારા ને મક્કુ કાકાના લગ્ન થઈ જશે એટલે પછી તમારી ને તમારા ઘોટણના ઓપરેશનની બધી જ જવાબદારી મક્કુ કાકાની ને તમારો પાર્લરનો બંગલો પણ અમારો મારા બંગલા પર નજર પગારી સાચું કહું છું મમ્મીજી આખો પ્લાન અંજલિનો હતો એટલે તમારે પૈસા નહીં આપવા હોય ને તો હું તો કહું છું આ અંજલિને ને શેખરભાઈ ને નહીં જ આપતા પૈસા પણ મમ્મીજી ની કઈ નઈ ગયો ઘર સાગદે મમ્મીજી આ ઘસાઈ ગયેલી કહેવત છે હા છોડ ઠીક છે હું શેખર ને સમીર વચ્ચે રૂપિયા વેચવા તૈયાર છું પણ સમીર અને શેખર તમને આ રૂપિયા જોઈતા હોય તો તમારે તમારી પત્નીઓને ડિવોર્સ આપવા પડશે હેલો એડવોકેટ શુક્લા મારે મારી પત્નીને ડિવોર્સ આપવા છે કારણ કે દરેક સ્ત્રી પાસે પોતાનું ઘર હોવું જ જોઈએ અને કાયમ માટે એ તમારા નામ પર જ રાખજો જેથી ભવિષ્યમાં તમારે કોઈના હોશિયાળા ન રહેવું પડે અને શેખર સમીર તમારા માટે જે અમને આ બધું કઈ નથી જોતું પ્લીઝ પ્લીઝ નહીં જાઓ અમને છોડીને હું તમને છોડીને નહીં તમારી યાદો સાથે લઈને જઈ રહી છું અને મારી યાદ આવે તો સાપુતારા ક્યાં દૂર છે તું લઈ આવજે પોપકોર્ન્સ અને તું ખાખરા બાપ બાપ હું શું કહું છું સમીર તે મને એક વાર પૂછ્યું હતું ને વાત અને હું ક્યાં રાખું ફરીથી જવાબ આપો તમારા દિલમાં સમીર મારું જવું અઘરું નહીં કર બેટા હું પોતાની જાતને શોધવા જાઉં છું All the best, Mamiji. Oh,
હે